हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ જે મિકેનિકલ સેમેસ્ટર 3 બ્રાન્ચની અંદર આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 1902. એન્ડ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જેટલા પણ મેં ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઓલરેડી આગળ મોડેલ પેપર 1 અને મોડેલ પેપર 2 અપલોડ કરી દીધા છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો, તો આ ક્વેશ્ચન તમારે કરી નાખવાના છે. આ ક્વેશ્ચન અને મોડેલ પેપર કરવાથી તમે ઈઝીલી પાસ થઈ શકો છો. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, એક્ઝામ્પલ તમારે કરવા પડશે, કારણ કે આ વખતે 7 માર્ક્સની પેટર્ન છે. એની અંદર મોડેલ પેપરમાં મેં એક્ઝામ્પલ 1 અને 2 ની અંદર એક્ઝામ્પલ મૂકેલા છે. એટલે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું કે પેટર્ન પેપર નક્કી નથી હોતી કે 7 માર્ક્સની અંદર કમ્પલસરી એક્ઝામ્પલ પૂછવો યા થિયરી પૂછવી. એટલે એક્ઝામ્પલ તો કરવા જ પડશે. 3 અને 4 માર્ક્સની અંદર થિયરી હોઈ શકે, કોઈક વાર 7 માર્ક્સની અંદર પણ થિયરી પણ હોઈ શકે. જ્યારે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના આગળના વર્ષના પેપરો જોવામાં આવે તો એમાં 1 અથવા 2 એક્ઝામ્પલ પૂછાતા હતા. અત્યારે કોઈ નવી પેટર્ન પ્રમાણે કહી ના શકાય, એટલે કમ્પલસરી એવું નથી કે આ ચેપ્ટરમાંથી આટલા ક્વેશ્ચન નંબર 2 માં આ જ ક્વેશ્ચન પૂછવું, એવી કોઈ કમ્પલસરી નથી. એટલે અત્યારે તમારા મોડેલ પેપર મેં મૂક્યા છે, એ મોડેલ પેપર તમારા 1 2 ની અંદર જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા છે એ અને થિયરી બંનેને બેલેન્સ કરીને ચાલવું પડશે. ઓકે, તો થિયરી અહીંયા જોઈ લઈએ 1 by 1 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની વાત કરીએ તો ચેપ્ટર નંબર ક્વેશ્ચન સોરી ફર્સ્ટ તમારો યુનિટ નંબર 1 છે. એની અંદર ઓપન સિસ્ટમ, ક્લોઝ સિસ્ટમ અને આઇસોલેટેડ સિસ્ટમ આકૃતિ સાથે સમજાવવાની છે. 3 માર્ક્સની અંદર 4 માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. એના પછી થર્મોડાયનેમિક સંતુલન અને થર્મોડાયનેમિક્સ નો શૂન્ય નિયમ સમજાવવાનો છે. 3 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર પૂછી શકે છે. ક્વાસિસ્ટેટિક પ્રક્રિયા સમજાવવાની છે. પ્રણાલીના જુદા જુદા પ્રકારો આકૃતિ દોરી સહ સમજાવવાના પૂછી શકે છે. પાઉન્ડ ટ્રી એટલે શું તેના પ્રકાર 3 માર્ક્સની અંદર પૂછી શકે છે. પછી એક્સિડન્ટ અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી ઉદાહરણ આપી સમજાવવાની છે. 3 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. એના પછી તફાવત કયા કયા આપી શકે, તો ઉષ્માહિત કાર્યભાર, ઉષ્મા અને કાર્ય વચ્ચેનો, પ્રક્રિયા અને સાયકલ વચ્ચેનો પણ પૂછી શકે છે. પોઈન્ટ ફંક્શન અને પાથ ફંક્શન વચ્ચેનો પણ તમને ડિફરન્ટ પૂછી શકે છે. એના પછી થર્મોડાયનેમિક્સ નો સંતુલનના પ્રકાર લખી સમજાવવાના પૂછી શકે છે. 7 માર્ક્સ ની અંદર વ્યાખ્યાઓ અલગ અલગ તમને પૂછી શકે છે, અથવા સિસ્ટમના ગુણધર્મોનું વર્ગીકરણ કરી કોઈ પણ 4 ઉદાહરણ સાથે સમજાવો અથવા કમ્પલસરી કહી શકે છે. એટલે ચેપ્ટર નંબર 1 માંથી આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બધા જ ક્વેશ્ચન કરી નાખવાના છે. જોડે જોડે તમને મોડેલ પેપર 1 અને મોડેલ પેપર 2 આ બંને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બંને તમારે કરવાના છે. કારણ કે જે પ્રમાણે ટોમનું પેપર તમારું ડિઝાઇન થયો તો એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ આપણે કોઈ રિસ્ક લઈ શકીએ એમ નથી. પછી ઘણા વિદ્યાર્થી મિત્રોનો પણ કોમેન્ટ થતી હોય છે કે સર તમે આપ્યું તો અમને ના ફાવ્યું, અમને ના આવ્યું. વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે કે આની અંદર એક્ઝામ્પલ ની અંદર તમને ડેટા ચેન્જ થઈ એટલે માઇન્ડ તમારું કોન્સેપ્ટ ક્લિયર હોય ના તો તમે ત્યાં કઈ કરી ના શકો. એટલે હું ફરીથી કહું છું, મોડેલ પેપર 1 અને 2 આ બંને ની અંદર જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા છે એ ટાઈપના પણ બીજા પ્રેક્ટિસ કરવાના છે. ક્લિયર? એટલા જ એક્ઝામ્પલ નહીં, એક્ઝામ્પલ ની અંદર કોઈ આઈએમપી ના હોય. હા, એક્ઝામ્પલ ની રીત ખબર પડવી જોઈએ કે આ રીતનો પૂછી શકે છે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી અહીંયા થિયરી તો ખાસ કરી લેવાની છે, કારણ કે થિયરી અંદર તમને 25 થી 35 માર્ક્સ ઉપરની થિયરી હશે એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? અને ઘણી વખતે 50 60 માર્ક્સ ની પણ થિયરી થઈ શકતી હોય છે, એવો કોઈ નિયમ નથી. ઓકે, એટલે ધ્યાન રાખજો. એના પછી ચેપ્ટર નંબર 2, તો ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરીએ જૂનનો નિયમ આકૃતિ સહ સમજો. હવે આ 3 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે છે, 4 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે છે. જનરલ સમીકરણ સૂત્ર તારવવાનું છે, એટલે કે એસ એફ ઈ નું પછી ઉષ્મા ગતિનો પ્રથમ નિયમ લખી મર્યાદાઓ લખવાની છે. 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, 7 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે છે. ઓપન સિસ્ટમ માટે સ્ટડી ફ્લો એનર્જી ઇક્વેશન તારવો 3 અથવા 4 માર્ક્સ ની અંદર પણ પૂછી શકે છે. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમની મર્યાદાઓ જણાવો 3 માર્ક્સ ની અંદર વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
પછી આંતરિક ઉર્જા એ ગુણધર્મ છે તે સાબિત કરો 4 માર્ક્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિસ્ટમ ટર્બાઇન અને હીટ એક્સચેન્જ માટે SFEE સમીકરણ તારવવાનું છે 4 માર્ક્સની અંદર વેરિયન્ટ માં હવે જો આ 4 માર્ક્સની અંદર ચેન્જ કે 7 માર્ક્સ પણ કરી શકે છે એવું જરૂરી નથી 4 માર્ક્સની અંદર 7 માર્ક્સમાં પણ પૂછી શકે તથા 7 માર્ક્સનો ક્વેશ્ચન 4 માર્ક્સની અંદર પણ ઇન્ક્લુડ કરી શકે છે ઓકે એની અંદર તમને એડવાન્ટેજ પૂછ્યા હોય તો ડિસએડવાન્ટેજ બંને મિક્સ કરી દે તો 7 માર્ક્સની અંદર થઈ જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો એના પછી ઓપન સિસ્ટમ માટે જનરલ એનર્જી ઇક્વેશન તારવવાનું છે 4 માર્ક્સ ની અંદર એના પછી નીચેના આપેલા SFE ના ઉપયોગિતાઓ જણાવવાની છે આની અંદર તો આ ક્વેશ્ચન 4 માર્ક્સ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3 તો ચેપ્ટર નંબર 3 ની અંદર સોરી ચેપ્ટર નંબર 3 તમારો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ની અંદર વાત કરીએ તો હીટ સંગ્રહ છે સોર્સ છે આ બધી વ્યાખ્યાઓ જે અલગ અલગ છે 3 માર્ક્સ ની અંદર તમને પૂછી શકે છે પછી COPR અને COPHP ની વ્યાખ્યા આપી બંને વચ્ચેનો સંબંધ 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે હવે થર્મોડાયનેમિક્સ ની ક્વેલિંગ પ્લાનિંગ નું બીજા નિયમ માટે વિધાન લખી આકૃતિ દોરી સમજાવવાનું છે હવે આ 4 ની જગ્યાએ 7 પણ પૂછી નાખે જરૂરી નથી અને 7 માર્ક્સ ની જગ્યાએ 4 માર્ક્સ માં પણ પૂછી શકે છે ક્લિયર એના પછી થર્મોડાયનેમિક્સ ના પ્રોસેસ નું બીજા નિયમ માટે નું વિધાન લખી આકૃતિ દોરી સમજાવવાની છે થર્મોડાયનેમિક્સ તાપમાન સ્કેલ શું છે સમજાવવાનું પૂછી શકે છે એન્ટ્રોપી એ ગુણધર્મ છે એ પણ તમને પૂછી શકે છે એના પછી 7 માર્ક્સ ની અંદર જો પૂછવું હોય તો થર્મોડાયનેમિક્સ નો બીજો નિયમ માટે ક્લીન પ્લાન્ટ અને ક્લોસિશિયન્સ ના વિધાન લખો તથા બંને વિધાન વચ્ચેનો સામાન્ય તારવવાનું પૂછી શકે છે આ એક મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરી જેના ઉષ્મીય કક્ષનો સૂત્ર તારવું અથવા કાર્નોટ સાયકલ માટે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી નું સૂત્ર તારવવાનું અને ઉષ્મા દક્ષતાનું સૂત્ર તારવવાનું પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો તો આ ઇક્વેશન નંબર ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 3 એની અંદર આટલા મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આટલા તો થઈ જ જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્લિયર એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4 તો ચેપ્ટર નંબર 4 ની અંદર બોઈલરનો નિયમ ચાસનો નિયમ અને ગેલ્યુસેક નો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અચળ પ્રક્રિયા અથવા આઇસોલિક પ્રક્રિયા નો પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરી સમજાવવાનું પૂછી શકે છે આ 3 ની જગ્યાએ 4 માર્ક્સ માં અંદર પૂછી શકે છે 4 ની જગ્યાએ 7 માર્ક્સ માં પણ પૂછી શકે છે અથવા 7 માર્ક્સ નો ક્વેશ્ચન 4 માર્ક્સ માં પણ ઇન્ક્લુડ કરી શકે છે ક્લિયર એ જ પ્રમાણે અચળ દબાણ પ્રક્રિયા આઇસોબેરિક પ્રક્રિયા પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરી સમજાવવાનો છે પછી અચળ તાપમાન પ્રક્રિયા અથવા આઇસોથર્મલ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખજો એના પછી આદર્શ વાયુના નિયમોનો ઉપયોગ કરી વાયુનું લાક્ષણિક સમીકરણ તારવવાનું પૂછી શકે છે ક્લિયર પછી રિવર્સિબલ એડિયાબેટિક પ્રક્રિયા પોલિબેટિક પ્રક્રિયા અને આઇસોપેટ્રિક પ્રક્રિયા પૂછી શકે છે હવે અહીંયા સીપી સીબી અને આર વચ્ચેનો સંબંધ અથવા તમને આ પ્રોજેક્ટ કરવાનો તમને સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર પ્રોજેક્ટ કરવાનું પણ 4 માર્ક્સ અથવા 7 માર્ક્સ બંનેમાંથી પણ પૂછી શકે છે એટલે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ તમે 7 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિદ્યાર્થી મિત્રો આટલા ચેપ્ટર નંબર 4 માંથી તમારા તૈયાર થઈ જવા જોઈએ આ બધાના સોલ્યુશન મે ઓલરેડી ડિસ્ક્રિપ્શન માં લિંક મૂકેલી છે ત્યાંથી તમે પરચેસ કરી શકો છો મે અહીંયા બીજા પણ અપલોડ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર એના પછી વાત કરીએ થર્મોડાયનેમિક સાયકલ તો થર્મોડાયનેમિક્સ ની સાયકલ ની અંદર પ્રક્રિયા અને સાયકલ વચ્ચેનો તફાવત 3 માર્ક્સ ની અંદર પછી બ્રેટન અથવા જૂલ સાયકલ ની ઉષ્મીય ઉષ્માદક્ષતાનું સૂત્ર તારવવાનું પૂછી શકે છે રિવર્સિબલ કાર્નોટ સાયકલનો પીવી અને ટીએસ ડાયાગ્રામ દોરી સીઓપી નું સૂત્ર તારવવાનું 4 માર્ક્સ ની અંદર મોસ્ટ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેફ્રિજરેશન માટે રિવર્સ કાર્નોટ સાયકલ માટે સીઓપી આનું સૂત્ર તારવવાનું 4 માર્ક્સ ની અંદર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો ઓકે પછી વાત કરીએ ઓટો સાયકલ માટે એસ સ્ટાન્ડર્ડ એફિશિયન્સી નું સૂત્ર તારો અને મહત્તમ કાર્યની શરત નું સૂત્ર તારી શકો છો હવે આની અંદર જેટલા પણ એક્ઝામ્પલ છે ચેપ્ટર માં એ ચેપ્ટર ના એક્ઝામ્પલ એકવાર જોઈ લેવાના છે બીકોઝ જો ચેપ્ટર માં એક્ઝામ્પલ હશે તો તમને 7 માર્ક્સ ની અંદર ઘણી વખતે ઉપર થિયરી આપ્યો છે તો નીચે એક્ઝામ્પલ પણ આપેલો હશે ઓકે એટલા માટે મે મોડેલ પેપર ની અંદર એક્ઝામ્પલ 77 માર્ક્સ ની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર એકવાર ચેક કરી લેશો એના પછી ડીઝલ સાયકલ ની વાત કરીએ તો પીવી ટીએસ ડાયાગ્રામ દોરી જેનો ઉષ્મીય દક્ષતાનું સૂત્ર તારવવાનું છે અથવા ડીઝલ સાયકલ માટે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી નું સૂત્ર તારવવાનું પૂછી શકે છે પછી સાયકલ માટે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી નું સૂત્ર તારવવાનું પૂછી શકે છે અથવા એ સમજાવવાનું પણ પૂછી શકે છે પછી રેફ્રિજરેશન માટે રિવર્સ સાયકલ અથવા રિવર્સ જૂલ એસ સાયકલ અથવા બ્લેક બેલ કોલોમન સાયકલ માટેનું સીઓપી આનું સૂત્ર તમને પૂછી શકે એટલે 7-7 માર્ક્સ ની અંદર તમને ડેરિવેશન પણ પૂછી શકે છે સૂત્ર તારવવાનું પણ પૂછી શકે છે અથવા એની મર્યાદા છે એડવાન્ટેજ છે ડિસએડવાન્ટેજ પૂછી શકે અથવા એના એક્ઝામ્પલ પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આટલા મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તમારા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તો
આટલા ક્વેશ્ચન તમારે કરી નાખવાના છે, આમાંથી એક પણ ક્વેશ્ચન રહેવો ના જોઈએ, જોડે જોડે મોડેલ પેપર 1 અને મોડેલ પેપર 2 આ બંને કરીને જશો તો વિદ્યાર્થી મિત્રો કોઈ તકલીફ નહીં પડે, ભલે પેપર હાર્ડ નીકળશે પણ તમને તકલીફ નહીં પડે એ વિદ્યાર્થી મિત્રો. તો હું ફરીથી કહું છું કે મોડેલ પેપર 1 અને મોડેલ પેપર 2 ની અંદર જેટલા પણ એક્ઝામ્પલ આપેલા છે એ પ્લસ જેટલી થિયરી આવી છે, થિયરી જો કે આમાંથી રિપીટ થતી જ હશે વિદ્યાર્થી મિત્રો થિયરી, તો આટલા ક્વેશ્ચન કરીને જશો પાસ થવામાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ થશે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, આખો કોર્સ જોતો હોય તો મેં ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મૂકેલી છે, ફટાફટ ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. આવા જ નવા વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો. નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.